कंगना रनौत एक्टिंग बाबते तो खूब सीरियस छे, परंतु ते रास्कल्स, पंगा, उंगली, जजमेंटल है क्या, कट्टी बट्टी, नॉकआउट अने डबल धमाल जेवी तेनी फिल्म्स ना टाइटल्स ने पण खूब सीरियसली लेती होय एम जणाय छे। एटले ज कदाच ते पंगा अने धमाल करती रहे छे। તેણે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી મોહિન્દર કૌર નામની એક ઓલ્ડ લેડીને શાહીબાગના પ્રોટેસ્ટમાં ભાગ લેનારી બિલકિસ બાનુ ગણાવી દીધી। દિલજીત દોસાંજે કંગનાને તેની ભૂલ ગણાવી અને તેની ઝાટકણી કાઢી। જોકે કંગનાએ તો માફી માંગવાના બદલે દિલજીતને કરણ જોહરનો પાલતુ કહી દીધો। હવે જ્યારે બોક્સર વિજેન્દર સિંઘ અને મિકા સિંઘે દિલજીતની આવી ટીકા બદલ કંગના પર રોષ ઠાલવ્યો, તો કંગનાએ આ બંને પર પણ શાબ્દિક હુમલો કર્યો। તેણે વિજેન્દરને તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ તું શિવસેના બનાવવાનો છે। જોકે સોશિયલ મીડિયા પર એ બદલ પણ કંગનાની સતત ટીકા થઈ રહી છે। કંગનાની મુશ્કેલીમાં વધારો કરતા અન્ય બે સમાચાર મળ્યા છે। દિલ્હીની શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ કંગનાને લીગલ નોટિસ ફટકારી છે અને કંગના માફી માંગે એવી માંગણી કરી છે। બીજી તરફ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગણી કરતી એક અરજી મુંબઈ હાઈકોર્ટમાં કરાઈ છે, જેમાં જણાવ્યું છે કે કંગના તેના ટ્વીટ્સથી ધિક્કારની લાગણી ફેલાવવાનું અને દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે। વેલ, અંતે એક કરમ કુર્રમ વાળા બીજા એક ન્યૂઝ જાણો। આશુતોષ ગોવારીકર લિજ્જત પાપડની બ્રાન્ડથી ફેમસ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ પર બેસ્ડ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે। ફિલ્મનું નામ કરમ કુર્રમ છે અને એમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે। આ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ મુંબઈમાં રહેતી 7 ગુજરાતી મહિલાઓએ શરૂ કર્યો હતો। વાત ફરી કંગનાની કરીએ તો તમને શું લાગે છે મિત્રો, કંગના તેની મર્યાદાને ઓળંગી ગઈ છે કે પછી તે સાચી છે પરંતુ તેની કહેવાની રીત જરા આકરી લાગે છે, કે પછી તેને પંગા લઈને સમાચારોમાં રહેવાનું એડિક્શન થઈ ગયું છે? તમારા કમેન્ટ્સ અચૂક જણાવજો। રોજે રોજ આવી એક્સાઇટિંગ ન્યૂઝ માટે નવગુજરાત સમયને YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરવાનું ભૂલતા નહીં।